જય મિત્રો, આપનું સ્વાગત છે. અને આજે આપની સાથે સીએમ શાહ સાહેબ પણ છે ઉપસ્થિત, તો એમને પણ સ્વાગત કરું છું. સૌરાષ્ટ્ર વિસ્તારમાં વસતા લોકોનો જે એક અભ્યાસ, જે માનવ દ્રષ્ટિકોણથી આપણે જે સાહેબ વાત કરી હતી એની આજે વાત કરીશું. અને એમાં આપણે જે કોઈને જે માહિતી માર્ગદર્શનની જરૂર હશે તે માટે શ્રી શ્રીશ શાહ સાહેબ આપણને આપશે. શાહ સાહેબ દોસ્તો, ફરી એક વખત આપનું સ્વાગત છે. 15 દિવસના વિરામ પછી આજે આપણે મળીએ છીએ. ત્યારે ખાસ તો આજે તમારી સાથે વાતો કરવી છે. તમે છેલ્લા 15 દિવસમાં સ્વ વિસ્તારના અભ્યાસ માટે જે આપણે અગાઉ વાત કરી હતી તે પ્રમાણે માહિતી એકત્ર કરી હશે. એ કહેવાનું તમને શું મુશ્કેલી પડી, તમને શું અનુભવ થયા, તમારું કામ કેટલું સુધી પહોંચ્યું છે, કેટલું બાકી છે, તમે કયા કયા વિસ્તારોમાં આ માહિતી એકત્રિત કરો છો, જે વિસ્તારમાં કરો છો ત્યાં કોણ કેટલા વસવાટો છે, આ બધી માહિતી જો અમને મળી શકે તો એના આધારે આપણે આગળનું આયોજન પણ કરી શકીએ. અમે એવું છે કે ઘણા બધા લોકોએ બહુ નિષ્ઠાપૂર્વક કામ શરૂ કરી દીધું છે, તો ઘણા બધા લોકોને જેની સમજ ન પડતી હોય ને એવી રીતે એમને કામનો પ્રારંભ કર્યો છે. મને એક બે ફીડબેક એવા મળ્યા કે જેમાં કેટલાક વિદ્યાર્થી મિત્રોએ આ ફોર્મ ભરીને માત્ર એક મતે અમને નોકરી આપી છે. જ્યાં સુધી અમે તમને ગાઈડ ન કરીએ ત્યાં સુધી આ નકલ તમારે અમને મોકલવાની નથી, તમારી પાસે જ રાખવાની છે. બીજું કે આપણે આ જે ફોર્મ ભરવાના છે તે માત્ર એક આ ફોર્મ ભરવાની પ્રક્રિયા નથી, એ પછીની પ્રક્રિયાઓ પણ એમાં આવી જશે અને આની અંગેની વાત આપણે આગળ કરીશું. હેતુ માત્ર માહિતી એકત્ર કરવાનો નથી પણ એક અભ્યાસ કરવાનો છે. અને માહિતી એકત્ર કરવી એ તો માત્ર એક પહેલું સોપાન છે, એ પછી ઘણા બધા સોપાનો આપણે ચઢવાના છે અને એક પછી એક એ સોપાનો અને પદ્ધતિસર આપણે આગળ વધી અને પછી આપણું ધ્યેય સિદ્ધ કરવાનું છે. આપણો અભ્યાસ એક મોટો ડોક્યુમેન્ટ બની રહેશે, એક મોટો દસ્તાવેજ બની રહેશે. ગુજરાતના સ્લમ વિસ્તારમાં રહેતા લોકોની પરિસ્થિતિ શું છે એના અંગે આપણને એનાથી સારું માર્ગદર્શન દિશા સૂચન મળશે. એ દ્રષ્ટિએ આપણે એક સુંદર દસ્તાવેજ તૈયાર કરવાનો છે અને એમાં આ માહિતી ભેગી કરવી એ તો માત્ર પહેલું સોપાન છે. હવે માહિતી કેવી રીતે એકત્રિત કરવી એની અંદર થોડું માર્ગદર્શન તો આપણે ઘણી વખતે જયારે મળ્યા ત્યારે આપ્યું હતું, એની પહેલા પણ આપ્યું હતું. અને મને લાગ્યું કે તમે બધા અનુભવી માણસો છો, કઈ સારા નાના સારામાં ગણતા બાળકો નથી, એટલે સ્વાભાવિક રીતે તમારી પાસે અપેક્ષા હોય કે તમે એને બહુ સમયપૂર્વક આગળ વધી શકો. આ કામ કરવા માટે માત્ર તમે ફોર્મ લઈને જાઓ એટલું પૂરતું નથી. સૌથી મહત્વની વાત મેં સૌથી પહેલા કહી હતી, ફરી એકવાર કહી હતી, મેં આજે ફરી કહું છું કે જેની સાથે તમે વાત કરો એની સાથે રેપોર્ટ એસ્ટાબ્લિશ કરવો બહુ મહત્વનું છે. રેપોર્ટ એટલે રિલેશનશીપ, સંબંધો. અને દાખલા તરીકે કોઈ તમારી પાસે આવે અને તમને એમ કે ડોક્ટર બાબા સાહેબ અમેરિકન યુનિવર્સિટીમાં એમએસડબ્લ્યુ અભ્યાસક્રમ વિષયનું ઇવેલ્યુએશન વધી છે અને અમે તમારી પાસે માહિતી જોઈએ છે, તો તમે સીધી માહિતી આપવા માંગશો કે એ ભાઈ કે બહેન ક્યાંથી આવ્યા, શા માટે આવ્યા, કયા સંદર્ભમાં માહિતી એકત્ર કરે છે બધું જાણવાનો પ્રયત્ન કરશો. બહુ સ્વાભાવિક છે કે જયારે આપણે કોઈની પણ સાથે, ખાસ કરીને કોઈ અગ્રણી વ્યક્તિ સાથે સંબંધમાં ઉતરીએ છીએ ત્યારે એના વિશેની થોડીક પૂછપરછ આપણે પણ કરી લઈએ છીએ. એ જ રીતે તમે જેમની પાસે જશો એ લોકો પણ તમારી વિશે જાણવા ઈચ્છશે, એટલે તમારી એમને તમારી ઓળખાણ આપવાની છે અને એ લોકો સમજી શકે ભાષામાં તમારે તમારો પરિચય આપવાનો છે. ઓળખાણમાં માત્ર તમે તમારું નામ સન્માન કરો તો પૂરતું નથી, તમે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીમાં એમએસડબલ્યુ અભ્યાસક્રમના વિદ્યાર્થી છો અને તમારા અભ્યાસક્રમના ભાગરૂપે તમારે આ જાતની સર્વે કરવાની છે. તમે એમના પ્રશ્નો સમજવા માંગો છો, એમના પ્રશ્નોમાં ઊંડા ઉતરવા માંગો છો, જે વિસ્તારના લોકો રહે છે ત્યાં કયા પ્રકારની સમસ્યાઓ છે એ તમે અભ્યાસ કરવા માંગો છો અને અભ્યાસ દ્વારા તમે કઈ નિષ્કર્ષ ઉપર લેવા માંગો છો, આ વસ્તુ જો અમે સમજાવશો તો જ તમારું કામ સરળ બનશે. એમની ખાસ એ પ્રતિતિ થવી જોઈએ કે આ કેવળ અભ્યાસના હેતુ માટે એકત્ર કરવામાં આવેલી માહિતી છે, એટલે એમને કશું છુપાવવાનું હોય નહીં.
મોટે ભાગે માણસો પોતાના વિષયની હિંમત વાતો કહેતા ઘણો બધો ક્ષોભ અનુભવતા હોય છે. એ ક્ષોભ દૂર કરવાનું કામ કરવાનું છે. અને એટલા માટે તમે જે રેકોર્ડ એસ્ટાબ્લિશ કરવા એક જાતની મૈત્રી ભાવ, એક જાતની ફ્રેન્ડશીપ, એક જાતનો આત્મીય ભાવ તમારે પેદા કરવાનો છે. અને આ પેદા કરવાનું કામ તમારી સ્કિલ્સ ઉપર આધાર રાખે છે, તમારા કૌશલ્ય ઉપર આધાર રાખે છે. આ કોઈ તમને શીખવાડે શીખી શકાય એ વસ્તુ નથી, પણ તમારે તમારા મનમાંથી એ ભાવ લાગવો જોઈએ કે જેથી કરીને તમે એની સાથે એક આત્મીય ભાવ અનુભવો. એ વ્યક્તિને લાગવું જોઈએ કે ચાલો તમારી સાથે વાતો કરવાની મજા આવે. આ ક્યારે શક્ય બને કે જયારે તમારો એપ્રોચ, તમારો અભિગમ, તમારું વલણ એ બધું ખૂબ પોઝિટિવ હોય. તમે માત્ર ચાલો માહિતી લખાવો, મને મનો થાય છે, મારે એને દસ્તાવેજ પૂરા કરવા છે, આ જાતના એપ્રોચ થઈ જશો તો એમાં તમારે તમે ક્વોન્ટિટેટિવલી જથ્થાની રીતે તમારું કામ ક્યારેક પૂરું કરી શકશો. તમને સંતોષ થશે કે તમે માહિતી લઈ આવ્યા, પણ તમે જે માહિતી લઈ આવ્યા હશો એમાં કોઈ પણ જાતનો આત્મા નહીં હોય, ખાલી દેહ હશે. અને તમે જાણો છો કે દેહ વિનામાં, આત્મા વિનામાં દેહ કેટલો નિર્જીવ હોય છે. તો એવી નિર્જીવ માહિતી આપણને ખત નથી. આ એક માનવીય દ્રષ્ટિકોણથી કરેલો અભ્યાસ છે. અને એટલા માટે આપણે જે માહિતી એકત્ર કરવાની છે એ સજીવ માહિતી હોવી જોઈએ, ધબકતી માહિતી હોવી જોઈએ. એમાં એક એક આપણે જયારે વાંચીએ ત્યારે એમાંથી જે જે વ્યક્તિઓને કઈ મળ્યા એ કુટુંબની કઈ ધબકતી માહિતી આપણને પ્રાપ્ત થવી જોઈએ. આ ત્યારે શક્ય બને કે જયારે તમે દિલ વેળીને કામ કરો ત્યારે. અને જયારે દિલ વેળીને કામ કરવાનું હોય ત્યારે ખૂબ ધીરજપૂર્વક, શાંતિપૂર્વક અને સંવાદનું કામ થોડું મેં કહ્યું હતું કે દિવસ હશે પહેલા પહેલા ફોર્મ ભરવામાં તમને ઘણી બધી મુશ્કેલીઓ પડશે, પણ એક વખત લોકોને એક વિશ્વાસ બેસી ગયો ત્યારે એ જ લોકો તમારી સાથે આવીને બીજા લોકોની સાથે ઇન્ટ્રોડ્યુસ કરશે અને કહેશે કે આ બરાબર છે, તમે માહિતી વખાવો અને તો આપણને ઘણું બધું જાણવા જો આમાં મળી રહેશે. એટલે આખા એક વિસ્તારનો સર્વે થાય તો એ વિસ્તારના સર્વે ઉપરથી ઘણી બધી માહિતી ઘણા બધા સ્રોત માટે કામ લાગે. માત્ર આપણી યુનિવર્સિટી માટે નહીં, ક્યારેક મ્યુનિસિપાલિટીની, ક્યારેક મ્યુનિસિપલ કોર્પોરેશનની, ક્યારેક સરકારની પણ આવી માહિતીની જરૂર હોય તો એ આપણા દસ્તાવેજના આધારે એ માહિતી પૂરી પાડી શકીએ. એટલા માટે એમાં સચ્ચાઈ હોવી જોઈએ. માત્ર ઘેર બેસીને પણ ન ભરાય, આટલી તો સાદી સમજ આપણા સૌમાં હોવી જોઈએ. તમને ઘણી વાર લાગતું હોય કે કઈ નહીં, આ તો આ વિસ્તારમાં જોઈએ આ લોકોના પ્રશ્નો મને ખબર છે. પ્લીઝ તમને જે ખબર છે તમારી પાસે રાખો. સાચી સમજ, સાચી ખબર આપણે લોકો પાસેથી મેળવવાની છે, લોકોને મેળવવાનું છે, વિસ્તારના લોકોનો સંપર્ક કરવાનો છે. અને એમના મોઢેથી જે માહિતી નીકળે તે જ આપણે આપણા કાગળ પર ઉતારવાની છે. આમાં થોડું ગભરું લાગશે, પણ જયારે આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી માહિતી એકત્ર કરીએ છીએ ત્યારે આપણા પ્રશ્નોનો જવાબ લોકો પાસેથી મેળવવાનો છે. તમે એ લોકોના મોઢાને મહેરબાની કરીને તમારો જવાબ મૂકવાની કોશિશ ન કરશો, એ કરવામાં ઘણા બધા જોખમો રહેલા છે. અને સૌથી મોટું જોખમ તો સત્યનું છે. જો સત્ય બહાર નહીં આવે તો આ માહિતીનો કોઈ અર્થ રહેશે નહીં. વાસ્તે કરીને તમારે જે કંઈ કામ કરો તે સચ્ચાઈપૂર્વક કરો, નિષ્ઠાપૂર્વક કરો, બરાબર ધ્યાન દઈને કરો. આ વસ્તુને જરાય મેં અગાઉ કહું તો ફરી કહું છું કે જરાય તમે લાઈટલી લેશો નહીં, અહેવાસી લેશો નહીં. આ એક ખૂબ અગત્યની બાબત છે, ખૂબ મહત્વની બાબત છે. તમારા અભ્યાસક્રમનો એક બહુ મહત્વનો ઇસ્યુ છે. તમને થિયરી થોડીક ઓછી આવશે તો ચાલશે, તમે સિદ્ધાંતો થોડા ઓછા ગોખશો તો ચાલશે, પણ ખેતી કરીએ એ તો આપણું ખરેખર નમૂનારૂપ બનવું જોઈએ. અને નમૂનારૂપ બને એ માટે તમારે સહયોગ કોશિશ કરવાની છે. અમારો સહયોગ છે, પણ સાથે સાથે તમારી પાસેથી અમારી અપેક્ષા રહેશે કે આ કાર્યને તમે પૂરતો અને સુંદર નહીં રાખો. એટલે આપણે હવે તમારી બધાની પાસેથી મારે ફીડબેક જોઈએ છે. મેં કેટલું કામ કર્યું છે એક પછી એક ફોન ઉપર આપણને જાણ કરો કે જેથી કરીને ખબર પડે. અને એમાં તમારી મુશ્કેલીઓ શું છે, જે કોઈ જેમની મુશ્કેલીઓ હોય ખુશીથી કહેજો. તમારી મુશ્કેલીઓનો ઉકેલ આપણી પાસે મળશે. આ કોઈ એવી અઘરી બાબત નથી, દુનિયામાં આપણી પહેલો સર્વે નથી, દુનિયામાં આપણી પહેલું સંશોધન નથી. આજ સુધી અનેક બધા અભ્યાસો થયા છે અને લોકોએ ખૂબ ખૂબ વિકટ કહેવાય એવી માહિતીઓ પણ ખૂબ સત્યાયપૂર્વક પ્રાપ્ત કરેલી છે. તો આપણા માટે તો મેં કહ્યું હતું આ એક બહુ પ્રિલિમિનરી અભ્યાસ છે, બહુ પ્રાથમિક કક્ષાનો અભ્યાસ છે. હજુ તો આપણે ઘણા ઊંડા ઉતરવાનું છે. અને એક વખત આ અભ્યાસ
આપણે પૂરો કરી લઈએ એ પછી આપણી પાસે એની જે રીતે આપણે એની જે પદ્ધતિસર આપણે એનું પ્રેઝન્ટેશન કરવા માંગીએ છીએ એ અંગેના સોપાનું આપણે ફરીથી તમારી સાથે ચર્ચા કરવાના છીએ. એટલે હવે મને તમારી પાસે જે અપેક્ષા છે એ પછી ફોન ઉપર આવી દરેક સેન્ટર ઉપર જે વિદ્યાર્થીઓ બેઠા છે એ ફોન ઉપર આવી અને અમને જાણ કરે કે અમે અત્યાર સુધીમાં કેટલું કામ કર્યું છે, કેટલું બાકી છે, કયા કયા વિસ્તારમાં કર્યું છે, કેવા કેવા અનુભવો થયા, જે કોઈ અનુભવ થયા હોય કરવાની ઈચ્છા થતા જે કોઈ હોય કે અમને ખુશી બી કરો કે જેથી કરીને અમને પણ એનાથી કંઈક જાણવા મળે. જે કોઈ સેન્ટર ઉપર આપણા વિદ્યાર્થી ભાઈ બહેનો બેઠેલા છે તેઓની પાસે મને ફીડબેકની અપેક્ષા છે. ફોન ઉપર તમે અમને જાણ કરો જેથી કરીને આપણો એક જીવંત સંપર્ક જળવાઈ રહે. ડિસ્ટન્સ એજ્યુકેશનના આ પ્રયોગમાં આપણો મોટાભાગનો સંપર્ક આવી રીતે ફોન દ્વારા થવાનો છે. અનુભવ સંપર્કની શક્યતાઓ ઓછી છે એટલા માટે મારી અપેક્ષા છે બહુ વિકાસ કરી બહુ સચ્ચાઈથી બહુ પારદર્શી રીતે તમે તમારો અનુભવ કહેશો તો અમે તમને સાચું દિશા સૂચન બતાવી શકીશું. કોઈ સેન્ટર પછી કેમ પ્રતિભાવ આવતો નથી, કોઈ સાંભળતા નથી, કોઈ બેઠા નથી, સુધી આપણે આપણી માટે આગળ ચલાવી. જયારે આપણે માહિતી એકત્ર કરવા જઈએ છીએ ત્યારે આપણું આ ફોર્મ આપણી સાથે રાખીએ છીએ. આ ફોર્મની સો નકલો તમારે જેરોક્સ કરાવવાની હતી જેથી કરીને સો ફોર્મ તમે ભરી શકો અને હું માનું છું કામ તો તમે કરી દીધું છે. ગોધરા કામ ભરે છે બેસી સંજોગોમાં ના થઈ શકે. બોલો બોલો કયું કામ તમારું પણ તે સેમ વિસ્તારો છે, સેમ વિસ્તારો છે, ચટણીઓ ઝુંપડપટ્ટી એવા પ્રકારના વિસ્તારો છે. તમારો શહેરી વિસ્તાર છે કે ગ્રામ્ય વિસ્તાર? ત્યાં નગર પંચાયત છે કે જિલ્લા પંચાયત? ત્યાં નગર પંચાયત છે કે નગરપાલિકા છે? જો ત્યાં તમારી પાસે નગરપાલિકા હોય તો શહેરી વિસ્તાર કહેવાય. શહેરી વિસ્તારમાંથી આ કામ કરવામાં આપણને કોઈ હરકત જ નથી. નગરપાલિકા છે કે નહીં? નગરપાલિકા છે કે નહીં? નથી. હા તો શું છે જે તમે તમે વાત કરો છો? હા બોલો બોલો
ξεκίνησε. Μου λέει τον τι έχω ήδη. Δεν πάει έτσι. Από την άλλη, γιατί μου δείχνει ότι δεν είναι. Honestly,
સવારે અમે ફોન હતો, મેં કહ્યું હતું કે જયારે આપણે સેશન લઈએ બેઠક લઈએ ત્યારે વાત કરજો. આચાર્યભાઈ ખરેસી અમદાવાદ જેવું મોટું શહેર, કોણ કોણ ક્યાં ક્યાં સેન્ટરો કાર્યરત છે અને લગભગ એનએસડબલ્યુમાં ચોથા ભાગની સંખ્યા તો એ તો અમદાવાદમાં છે, એમના કરતા કેમ કોઈ પ્રતિભા નથી મળતો? યુનિવર્સિટી પરથી, વસ્ત્રાપુર પરથી, આઈડી સાહેબ પરથી કોઈનો પ્રતિભાવ કેમ પ્રાપ્ત નથી થતો? અમદાવાદમાં કામ શરૂ જ નથી થયું. અમદાવાદના કોઈ પણ સેન્ટર ઉપરથી હજી અમને કોઈ પ્રતિભાવ મળ્યો નથી. ગઈ વખતે કચ્છ વાળા અમને પૂછતા હતા કે અમારે શું કરવું, તો આપણે એમને માર્ગદર્શન આપ્યું હતું કે નજીકના કોઈ શહેરમાંથી પણ આ માહિતી તમને મળી શકે. તળાવ તાલુકામાં જે પણ આપણે વિદ્યાર્થી મિત્રોને કહ્યું હતું કે કલાવ નગરપાલિકામાં નગર સમુદાય વિકાસ યોજના અથવા તો અર્બન બેઝિક સર્વિસીસ ફોર ધી પુઅર યુબીએસપીના કાર્યક્રમો ચાલે છે, જન શિક્ષણ સંસ્થાન ચાલે છે, એમનો સંપર્ક કરશો તો સ્લમ વિસ્તારમાંથી તમને સારી એવી માહિતી મેળવવામાં એ લોકો ઉપયોગી થઈ શકશે. એને શું કરવું હોય તો તેવા પણ હજી મળતો નથી. મિત્રો, ક્ષત્રિય કાર્યમાં જો આપણે ઉણા ઉતરીશું તો મને ડર છે કે આપણી એનએસડબલ્યુ જેવી પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી મેળવવામાં ખરેખર કાચા પડીશું. બહુ જ વિસ્તારપૂર્વક સમજાવવામાં આવ્યું છે કે ક્ષત્રિય કાર્ય એ ખૂબ મહત્વની બાબત છે, અગત્યની બાબત છે, અનિવાર્ય બાબત છે. હકીકતમાં તો તમને સૌને ક્ષેત્રીય કાર્ય માટે અમે દૂરના સ્લમ વિસ્તારો, દૂરના આદિવાસી વિસ્તારોમાં મોકલવાના હતા. એ જ ભાવના જો આજે કોણ બોલો છો? આજે દીપેન્દ્ર બોલો. એસી ટકા પૂરું કર્યું કે ત્રણ વિસ્તારમાં સર્વે કર્યું તમે નફરત થઈ જાય. શું શીખ્યા?
એટલે એનાથી ગભરાવાની જરૂર નથી, પણ એનાથી તમારે માર્ગે કાઢવાનો છે. અને માર્ગે કાઢવા માટે તમારે તમારો પોતાનો જે અપ્રોચ છે, તમારો જે અભિગમ છે, તમારું જે વલણ છે, તમારો તમે કેવી રીતે કોમ્યુનિકેટ કરો છો, લોકોની સાથે કેવી રીતે વાત કરો છો, તમારી જાતને કેવી રીતે પ્રેઝન્ટ કરો છો, આ બધું બહુ મહત્વનું છે. એટલે આ બધી વસ્તુની જો તમે કાળજી રાખશો તો તમારા માટે તમારું કામ સરળ બની જશે. ભાવનગર પછી બીજા કોઈ પોતાનો ફીડબેક આપવાનો છે? ભાવનગર માંથી દીપેનભાઈ કહ્યું કે એમનું 80% કામ પૂરું થઈ ગયું છે, અઠવાડિયામાં બીજું 100% બધું કામ પૂરું કરી નાખવાના છે. અને કોઈ પણ જાતની મુશ્કેલી વગર એમનું કામ સરળતાથી ચાલે છે. લોકો સામે ચાલીને પોતાની મુશ્કેલીઓ એમની આગળ રજૂ કરે છે, એ બતાવે છે કે એમને વિશ્વાસ સંપાદન કર્યો છે. આપણે માટે પણ મહત્વનું છે કે આપણે પણ લોકોનો વિશ્વાસ સંપાદન કરીએ. જ્યાં સુધી તમે લોકોનો વિશ્વાસ જીતો નહીં ત્યાં સુધી કોઈ તમારી સાથે દિલ ખોલીને વાત કરશે નહીં. બીજા કોઈને પોતાનો પ્રતિભાવ આપવાનો છે? હું માની લઉં બીજા કોઈ કશું કામ શરૂ નથી કર્યું તો નાના માટે બીજા વિસ્તાર વિચારીએ. દોસ્તો, માત્ર માર્ક્સ મેળવવા માટે નહીં, પરીક્ષામાં પાસ થવા માટે નહીં, પણ એના શરીરનું જે મૂળભૂત હેતુ છે કે તમને સારા વ્યવસાયિક સામાજિક કાર્યકર બનાવવા, એ રીતે સારા સામાજિક વ્યવસાયિક કાર્યકર બનવા માટે તમારે જે રીતે કામ કરવાનું છે એમાં આ ક્ષેત્રીય કાર્ય જ તમને ઉપયોગી થવાનું. યસ કલર, હા બોલો, કલર માંથી આજે સંગઠન થી કલર કરો કોણ છે? છાયાબેન ગામી છે? કરોડમાંથી ફોન આવતો તો બંધ થઈ ગયો, ફરી પ્રયત્ન કરશો કે? અમદાવાદના મથકો કેમ ચૂપ છે મને સમજ નથી પડતી. સૌથી મોટી સંખ્યા અમદાવાદમાં છે અને સૌથી વધારે સ્લમ્સ અમદાવાદમાં છે. તમે કોઈ પણ વિસ્તારમાં જાઓ તમને સ્લમ જોવા મળશે. અમદાવાદનો સારામાં સારો કોઈ વિસ્તાર પણ એવો નથી કે જ્યાં સ્લમ્સ નહીં હોય. તમે સાહીબામાં જશો તો સ્લમ મળશે, સેટેલાઇટમાં જશો તો સ્લમ મળશે, આંબાવાડામાં જશો તો સ્લમ મળશે, નાનકડામાં જશો તો સ્લમ મળશે. અને કેટલાક વિસ્તાર તો એવા છે કે કેવળ સ્લમ્સ તમને જોવા મળશે. ખોપરા છે, ભાઈપુરા છે, હા કહો. બરાબર, ક્યાં કર્યું તમે? કર્યું રેલવે પર. રેલવે, હા હા, ગૌતમનગર, કેશવનગર, હા. કેટલું કામ થયું અને શું તમારો અનુભવ? 30%, એટલે 30 ફોર્મ ભર્યા. શું અનુભવ છે તમારો એકો? એના ડાયરેક્ટર રાહુલ સાહેબ છે, એ આપની સાથે સંપર્કમાં છે અને મેં તમને કહ્યું હતું કે તમે તમને તમને અનુભવ જે થયો હોય એની થોડીક વિગતો આપો. અમે તમે વ્યવસાય શિક્ષક છો એટલે સમજાવવામાં પાછા પડો એમ નથી. શિક્ષક છો ને તમે? તમે વ્યવસાય શિક્ષક છો ને, એટલે તમને આ બાબતમાં થોડી મુશ્કેલી ઓછી પડે, સ્વાભાવિક છે. તો એમાં બીજો શું અનુભવ શું થયો કહો તમે, અને જે માહિતી મળી એમાં એના વિષયનો તમારો પ્રતિભાવ શું છે? બરાબર છે,
બરાબર છે. હવે બાકીનું કામ કેટલા સમય પૂરું કરવાના છો? વાંધો નહીં, તમે તમારી રીતે કામ ચાલુ રાખો. આવતા અઠવાડિયે તમને કોડિંગ વિશે શીખવાડીશું, એટલે તમે જે ફોર્મ ભરીને તૈયાર રાખો એનું પછી કોડિંગ કેવી રીતે કરવું એ પણ તમે આગળનું સોપાન સિદ્ધ કરી શકશો. અને એ પછી આપો રાહુલ સાહેબ, યસ રાહુલ સાહેબ, હા નમસ્તે, આનંદ થયો તમારે હાર્ડવેર નો ઉપયોગી થાય છો. બોલો બોલો, કેમ છો? હા હાજી હાજી, હા બરાબર છે. વેરી ગુડ. રાહુલ સાહેબ, આમાં કોઈ બીજી તકલીફ છે આપને? નહી. બરાબર છે, બરાબર છે. બરાબર છે, અભિગમ કેવાય. અને મને લાગે છે કે તમારું જનશિક્ષણ સંસ્થાન અને આ માહિતી એ બધા વચ્ચે એકબીજાને કંઈક ઉપયોગી થઈ શકશો. તમને જનશિક્ષણ સંસ્થાનમાં પણ આ માહિતી ઘણી ફક લાગશે એમ માનું છું. બરાબર છે ને? બોલો, બીજો કોઈ મુશ્કેલી છે? થેન્ક યુ. તો જુઓ, કલોલમાંથી આપણને જે માહિતી મળી, ખાસ કરીને જનશિક્ષણ સંસ્થાના સંભાવ સાહેબ પાસેથી, કે એમને પોતે પણ જે કામ શરૂ કર્યું છે એમાં શરૂ કરતા પહેલા એને એમ કહું કે 2-5 વખત તો વિસ્તારની હું ખાલી મુલાકાતે ગયો, આજુબાજુ ફરીને ઇન્ફોર્મલ તદ્દન બિન ઔપચારિક રીતે લોકો સાથે વાતો કરી, ફરીને નિરીક્ષણ કર્યું અને એ પછી કામ શરૂ કર્યું. આ પણ એક અભિગમ છે, આ પણ એક અપ્રોચ છે. આ રીતે પણ કામ થઈ શકે. હું એમ નથી કહેતો કે આ પગલે જ ચાલી શકાય, પણ એક અભિગમ તરીકે આનું પણ આપણે નોંધ લેવી હોય. હા, બીજા કયા સેન્ટર ઉપર જે હવે પ્રતિભાવ મળવાનો છે? મને અમદાવાદ પાસે બહુ મોટી અપેક્ષા છે. અમદાવાદ બહુ શાંત છે. અમદાવાદમાં આટલા આટલા સેન્ટરો, આટલી સંખ્યા, અને છતાં આપણને કોઈ પ્રતિભાવ નથી મળતો. બીજા કોઈ સેન્ટર્સ? ભાવનગર, ખડસેર, સામાન્ય રીતે દર વખતે એમની તરફથી કંઈક કંઈક સૂચનો હોય છે, કંઈક પૂછાણ હોય છે. આજે કેમ ખડસેર શાંત છે? એમણે સાવરકુંડલામાં શું કામ કરી રહ્યા? હા, કેશોદ, કેશોદ દ્વારા અમારી પાસે આ વાતચીત કરવા માટે કોણ રહ્યો છો? સંજયભાઈ, શું નામ? સંજયભાઈ, હા બોલો સંજયભાઈ, બોલો. હા બરાબર છે. તમે સંસ્થા મુલાકાતની વાત કરો છો? જે અગાઉ અસાઇનમેન્ટ આપી હતી, અગાઉ અસાઇનમેન્ટ આપી હતી, સંસ્થા મુલાકાત કરવાની ઘણી વાત કરો છો, એ મોકલી દઈએ તમે? મોકલવાના નથી, સ્વરૂપ ફોર્મ ભરીને તમારી પાસે રાખવાના છે. હવે આ સ્વચ્છતા ફરીથી એક વાર કહું છું, મહેરબાને એ અહીં મોકલશો નહીં, અહીં એનો ઉપયોગ નથી. એનો ઉપયોગ તમારે કરવાનો છે. તમે શું કરવાનો એ અમે તમને વિગતવાર સમજાવીશું. આના પરથી એક સુંદર દસ્તાવેજ તૈયાર કરવાનો છે, એક સુંદર ડોક્યુમેન્ટ તૈયાર કરવાનો છે. તો એ કેવી રીતે કરવું એની હજી જુદી જુદી જે એની પ્રક્રિયાઓ છે
એને બી એડ પછી બતાવીશું. અત્યારે તમે કામ શરૂ કર્યું કે નહીં એટલું કરી ને ક્યાં કરો છો, કેશોદમાં કે બીજે ક્યાંય, ક્યાંથી તમે આ માહિતી મેળવવાના છો? કેશોદમાં, કેશોદમાં તમારી પાસે આવા સ્લમ વિસ્તારો છે? ક્યાં છે, કયા વિસ્તારમાં? અને પણ એ વિસ્તારનું નામ છે કઈ? રેલવે ફાટક ની બાજુમાં લગભગ કેટલા 100 વસવાટો ખરા ત્યાં? બોલો ને, તમને જોયો એક શહેરમાં બે અલગ અલગ એવા વસવાટો હોય તો વધારે સારા ચાલશે. ત્યાં કેશોદમાં રેલવે ફાટક પાસે 50 હોય અને બીજા કોઈ વિસ્તારમાં 50 હોય તો વાંધો નથી. પણ કેશોદ ની બહાર જશો એટલે આખું એક ફોકસ બદલાઈ જશે. એટલે કેશોદમાં ને કેશોદમાં બીજા કોઈ પણ વિસ્તારો હોય તો ત્યાં પ્રયત્ન કરો. તમે અમારી નગરપાલિકામાં જઈને પૂછી લો કે આ કામ વિસ્તારો ક્યાં ક્યાં છે. નગરપાલિકા પાસે આના અંગેનું બહુ સ્પષ્ટ ચિત્ર હોય. તમે એના ચીફ ઓફિસર ને મળો, એના જે ટાઉન પ્લાનિંગ એન્જિનિયર હોય એને મળો, એની પાસેથી આ માહિતી તમને મળી રહેશે. અને એ પછી તમે આ બધું કામ હવે તમે અત્યારે શરૂ કર્યું છે કે નથી કર્યું? હજી શરૂ નથી થયું તો વહેલાસર શરૂ કરો, કારણ કે હવે તમારી પાસે સમય ઓછો છે. તમારે આનું પછી જયારે તમને કોડિંગ શીખવાડીશું ત્યારે તમે માહિતી એકત્ર કરવા પડ્યા હશો. કોડિંગ શીખવાડીએ એ પહેલા તમે માહિતી એકત્ર કરી લો તો તમને વધારે અનુકૂળ પડશે. બને તો જલ્દી હવે શરૂ કરી દો અને મેં કહ્યું એ પ્રમાણે બહુ વ્યવસ્થિત રીતે બહુ જ વૈજ્ઞાનિક ઢબથી તમે આગળ વધજો. અને તમારું એક હા તો બહુ સારું છે. હા હા સ્વાભાવિક રીતે તમને થિયરી અને પ્રેક્ટિસ બંનેનો અનુભવ હોય. તમને ક્ષેત્રકાર્ય પણ એમએ માં કરવાનું આવ્યું હશે, સાથે સાથે તમને આ થિયરી સોશિયલ રિસર્ચ કોને કહેવાય, સામાજિક સંશોધન કોને કહેવાય, સર્વે અને સંશોધન વચ્ચે શું તફાવત છે અને સંશોધન કરવા માટે કેવા પ્રકારના કૌશલ્યોની જરૂર પડે, આ બધી વસ્તુ તમે જણાવો છો. એટલે એ વધારે સારું છે તમારા માટે. તો અમે વધારે સહેલો પણ છે તો એ બાબતમાં વધારે ઊંડો નથી ઉતરતો. પણ હવે તમારું કામ ઝડપથી થાય એટલી અપેક્ષા જરૂર રાખો. અને ઝડપ છે તે કાર્યક્ષમતાના વગર નહીં, જે જે એની આપણને ક્વોલિટી જોઈએ છે, જે જે પ્રકારનું આપણું ગુણવત્તા જોઈએ છે એના ભોગે તમે ઝડપ ના કરશો. પણ સાથે ઝડપ જરૂર વાંચજો એટલું તમે. કશો વાંધો નહીં, હવે આ ફોર્મ ભરીને તમારી પાસે રાખજો, બરાબર છે? અને તમને એ પછીની જે પ્રક્રિયા હોય આગળ બતાવીશું. આ ચાલુ છે, આવતા રવિવારે આપણે કોડિંગની માહિતી આપવાના છીએ અને ડોક્ટર અમૃતાલીબેન મર્ચન પોતે માહિતી આપશે, તમને કોડિંગ કેવી રીતે કરવું તે સમજાવશે. બરાબર છે, બોલો, વેલકમ. યસ, હવે હવે મારે કોની સાથે વાત કરવી? બીજા કોઈ સેન્ટરો પરથી કોઈ પ્રતિભાવ? મને કમસે કમ એટલું જાણવું છે કે અમદાવાદના સેન્ટર ઉપર આપણી પાસે વિદ્યાર્થીઓ છે કે નથી. માત્ર એટલું તો મને જાણ કરો ફોન ઉપર કે તમે કયા સેન્ટર ઉપર કેટલા વિદ્યાર્થીઓ ભેગા થયા છો. તમારા પ્રતિભાવ મને પછી આપજો. આજે એટલું મને જાણ કરો અમદાવાદના દરેક સેન્ટર ઉપરથી વાળા ભરતી કે કયા કયા સેન્ટર ઉપર અત્યારે કેટલા વિદ્યાર્થીઓ એકત્ર થયેલા છે.
હિસ્ટ્રી કોલેજ. અમદાવાદમાં આપણા જેટલા સેન્ટરો છે એ બધા વાળા ફરતી ફોનથી મને જાણ કરો કે અત્યારે ત્યાં કેટલા વિદ્યાર્થીઓ એકત્ર થયેલા છે. વસ્ત્રાપુર ગ્રીન પર્સન્ટ એસોસિએશન આંદોલન મંદિર વસ્ત્રાપુર, ત્યાં કોઈ ખબર અત્યારે? યસ, અમદાવાદ ક્યાંથી બોલો છો? અમદાવાદ ક્યાંથી બોલો છો? અમદાવાદ બોલો. કોણ બોલો છો? કોણ બોલો છો? પટેલ. શું નામ કર્યું? દિનેશ. અને દિનેશભાઈ બોલો. હિરેન. બોલો હિરેનભાઈ. હિરેનભાઈ બોલો. સંજયભાઈ પૂરું તો મને કહો ક્યાં ક્યાં કામ કર્યું તમે, ક્યાં ક્યાં વિસ્તારમાં તમે? હા મને બોલો. ક્યાં સ્લમ વિસ્તાર હિંમતનગરમાં લીધા તમે? મોતીપુરા. મોતીપુરા. હા શું સો સો ફોર્મ ભરા ગયા તમારે? હા હવે શું તમે? હા એમાં ના આપો મને. અનંતભાઈ. બીજો કેસરિયા. બીજો આશાબેન. હા બોલો. આશાબેન પટેલ. માલતીબેન પટેલ. માનસીબેન. માનસી પટેલ. ગઢવાલા. યસ. બોલો. હા સીડી. સીડી જોઈએ છે? કઈ સીડી જોઈએ છે તમને? આગળના બંને લાવવાની સીડી. એ તૈયાર થઈ ગઈ છે અને આવતા વાળા સુધીમાં યુનિવર્સિટી પાસેથી મેળવી લેજો. નહીં જશે, તૈયાર છે. એક સીડીની કિંમત આપણે 15 રૂપિયા લઈએ છીએ. તમને યુનિવર્સિટી ઉપરથી વિદ્યાર્થીઓનો સંપર્ક કરજો, આવતા વાળા સુધીમાં તમને મળી જશે. હવે મને તમારા અનુભવ સાંભળવા આવશે. હા ખુબ સાંભળવા આવશે. અને એ વિસ્તારમાં કેટલો વસવાટો છે એ સંખ્યા પણ લખવાની આપણે. બહુ સારું, કશો વાંધો નથી. પણ કોઈ કેટલા વસવાટો છે એ બતાવવાના, અને એમાંથી ભલે આપણે શોધ ભરવાના છીએ. કારણ કે આપણે એક સેમ્પલ્સ પસંદ કરીએ છીએ, નવું નવું રૂપ આપણે માહિતી લઈએ છીએ, અને એના આધારે આપણે આખા વિસ્તારનો શું ચિત્ર છે એ આપણે રજૂ કરીશું. અચ્છા તમને શું અનુભવ થયા હતા મને આ કામ કરવાનો? હિંમતનગરમાં કોઈ કામ કર્યું એને? હિંમતનગરમાં તમને શું અનુભવ થયા? બરાબર બરાબર. ના ના તમને શું અનુભવ છે? આ તો આપણો પ્રશ્ન છે. બરાબર. બરાબર છે હિરેનભાઈ. બરાબર છે. આ એક બહુ સામાન્ય અનુભવ હોય છે. હા બરાબર છે. ગુડ. Thank you.
έτσι. Ενώ ο Αντώνη. Ούτε ο Αντώνη δει. Ούτε ο Αντώνη και την κυρία Γαμνή πέρι να είπε από τον πατέρα σα. Έτσι απλά να τη σάβουσα. Το ανάγκη, ανάγκη το λέει, ανάγκη το σε λέει. Αν δεν έχουν βγει από το κάτω, το κάνει αν γύρω σα. Σε σένα, η δεύτερη. Αν δεν έχει, αν δεν έχει, αν δεν έχει, αν δεν έχει, να όχι. Μόνο στην καλή πέρα πάντα με κουαγίτη ο ανεβόλπιν θα έλεγε. Ήταν το. Τα μάρα εκπρότημα, τα μάρα και τα μάρα και έλεγε από ό,τι καλό λοκόνι. Αν είναι λοκόνα καμίνσκαρα, ένα θεωρεί καλύτερο. Σαμάνιτε, η κομπρό, τι πώ θα με λακτώ. Αν είναι ίδιο σαν το μακέτλο παντατά, τι θα κομπρά, ίδιο μα. Αφού το αφεντά, δεν στον μπολό, αν δεν στον κόσμο, αλλά και κι αν κουτσού, κι αν κουβάρι. Αυτά είναι τα λάθη που κάνω παιδόν σου, σε κανένα και το βανίλα σου. BSC Home Science. Τώρα και είναι ο Τρίκα Ρότσο. Για είναι ο Τρίκα Ρότσο. Αγάλα μου, ο Τρίκα Ρότσο. Μπράβο. Πούμε τα μάτια μου, δεν κάνω σελίδα που έχω κατηγορία του Μιλαδέση. Άξε τι καριέ, σελίδα που έχω κατηγορία. Α, δηλαδή, είναι πατσίνα και δεν είναι απλά, είναι πατρίδα, όχι είναι. Ενώ είναι μακρύ τα μέτρα για να δείτε. Μάντσεβιν. Μάντσεβιν. Α, Μάντσεβιν, μπορώ. Μάστε. Μπορώ. Μινά,
तो मुंशी बनता है लखन अच्छा अच्छा એટલે મનસી ને મીના બંને એક જ છે બોલો વાંધો નહીં તમે તમારો વાત કરો નામ કરતા કામ રાખો તમે પણ નામ આપીને કેટલો કામ કર્યું હા બોલો હા તમે ક્યાં રહો છો તમે ક્યાં રહો છો ક્યાં સત્તાધાર સત્તાધાર હા બોલો હવે કેવો રહ્યો તમારો અનુભવ દરેક પડે હા બોલો આપણે આ કેસરી તમારી સાથે હતા આનંદભાઈ નહી હવે તો એ તમે એમનો સહકાર લીધો હતો એમાંથી એમાં બહુ સારી લાગત છે એમની સારી ઓળખાણો છે તમને કામ લાગ્યા હોય પછી અચ્છા હવે શું તમારો અનુભવ કહો બરાબર છે ઓહો હા બરાબર છે બરાબર છે ગુડ બોલો બોલો તમારી આ જે માગણી છે ને બરાબર છે કે તમે અમદાવાદમાં 50-60 વિદ્યાર્થીઓ હો એટલે આવી અપેક્ષા રાખી શકો પણ મારી પાસે એવા સેન્ટર છે ત્યાં 2 વિદ્યાર્થીઓ છે 3 વિદ્યાર્થીઓ છે 5 વિદ્યાર્થીઓ છે એટલે આજે તે મોટા જૂથમાં મોકલવાનું શક્ય નથી નંબર એક બીજું અમારે તમારી પોતાની આંતરિક શક્તિઓ ડેવલપ કરવી છે અમારે તમારું વળતર કરવું છે તમારું કામ ભલે સહેર થાય પણ સાથે સાથે તમારું પોતાનું વળતર થવું જોઈએ એટલે મારી તો ગણતરી એવી હતી કે દૂર દૂરના આદિવાસી વિસ્તારોમાં તમને એકા છોડી ગયા તમે તો અમદાવાદના ગ્રુપમાં મોકલવાની વાત કરો છો અમે તો તમને દૂરના રિમોટ આદિવાસી વિસ્તારોમાં એકા છોડી ગયા જવાના હતા વાંધો નહીં જેવો શક્તિ બનશે તો થોડું થોડું જૂથ કાર્ય પણ આપણે કરીશું તમારું આ સૂચન અમે ધ્યાનમાં લઈશું જયારે અનુકૂળ હશે ત્યારે આવું થોડુંક જૂથ કાર્ય દ્વારા પણ આપણે કામગીરી કરીશું પણ અત્યારે હું આ માટે કશું કહી શકતો નથી યસ આપણે વાત હા મોટે ભાગે બનાવવાનું મોટે ભાગે તમારે લગભગ એક પ્રક્રિયા પ્રમાણે ચાલવું પડશે કે આ થોડા ઘણા જે ફેરફારો હશે તો અમે તમને જણાવીશું તમે બીજું ક્યાં કર્યું હતું ખેડા જિલ્લામાં એ વખતે તમને સંશોધન વિશેની આખી વૈચારિક ભૂમિકા પૂરી પાડવામાં આવી હતી આ સંશોધન કેવી રીતે કરાવો એની થિયરી તમને સમજાવી હતી હમ
એટલે ટૂંકમાં જે મૂળભૂત પ્રક્રિયા છે એ તો એકસરખી રહેશે, પણ સાથે સાથે એટલું કહું કે અમે તમને વધારે વૈજ્ઞાનિક ઢબે આગળ વધવા માંગીએ છીએ. તમારે ક્ષેત્રીય કાર્ય કરવાની સાથે આ સંશોધન એટલે શું, સંશોધનની પાછળના સિદ્ધાંતો કયા, સંશોધનની સમગ્ર રીતે પ્રક્રિયાઓ કઈ, એના માટે આપણે કયા કયા સોપાનો ચડવાના, આ બધી માહિતી અમે તમને વધારે વૈજ્ઞાનિક સ્વરૂપે આપવા માંગીએ છીએ. એટલે કદાચ આપણે થોડું ઝીણું કાપીશું, પણ આખો અભ્યાસ બહુ વ્યવસ્થિત થાય એ પ્રકારના આપણા પ્રયત્નો રહેશે. તમે જયારે NSW ની ડિગ્રી લઈને ભર પડો ત્યારે તમે આ વિષયના એક નિશ્ચિત કરો એવી અમારી અપેક્ષા છે, અને એ પ્રમાણે તમારું વર્તન થાય એવી અમારી ગણતરી છે. બરાબર છે, ક્યાં ગાડી આનંદમાં, બરાબર છે. હા હા, હા હા, હું તમને એ પણ કહું કે આ બધા તમે જે આણંદના NSW ના વિદ્યાર્થીઓ કરે ને એ કેટલી તબડી ફી હોય છે પૂછ્યું તમે એમને, તમારા કરતા બધી ફી છે એમની, તમારા કરતા બધી ફી, કારણ કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં લોકો ભણે છે. આણંદ અને વિદ્યાનગરમાં સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં ભણે છે, અને તમારા કરતા તબડી ફી, તમારા કરતા લગભગ બમણી ફી એ લોકો ચૂકવે છે, અને તે છતાં પણ ત્યાં તમારી કહેવા પ્રમાણે એ લોકોની પાસે સ્પષ્ટ વિશ્વાસ સૂચન નથી. એના કરતા આપણે દૂર બેઠા બેઠા પણ કેટલી આત્મીયતાથી વાત કરી શકીએ છીએ. આજે આણંદભાઈ તમે આટલી વાત કરી તો મને તમારો પરિચય મળ્યો, તમે બિઝનેસ કર્યો છે, તમારી પાસે આ પ્રકારના 100 ખેડૂતોના ફોર્મ ભરવાનો અને એનો રિપોર્ટ તૈયાર કરવાનો અનુભવ છે, તમારી પાસે આજે ગામડાના પ્રશ્નોની સમજવાની સૂચ છે, અને તમે જે મહેતાપુરા મોતીપુરા જેવા વિસ્તારોમાં ફરી આવ્યા એ વિસ્તારોમાં પણ કેટલીક સામાજિક સંસ્થાઓ કામ કરે છે ત્યારે તમે એમના પણ પરિચયમાં રહ્યા છો. તો આ જાતનો જે અનુભવ છે તમારા માટે બહુ મોટું ભાથું બની રહે, અને નેતાઓ મારા ગણતરી રહી છે. તો તમે અનુસરણી થઈને બહાર પડો ત્યારે આ વિષયમાં વ્યવસાયિક સામાજિક કાર્યકર તરીકેના નિષ્ણાત તરીકે તમે બહાર જાઓ, અને તમારી તમારું મૂલ્ય એવું અંકાય એ જાતનો અમારા પ્રયત્નો રહેશે. હજી પણ અમે તમને જે બધા થિયરીને અમારે આપવાના છીએ એક પછી એક, એ તમારા માટે અમારું મૂલ્યવાન બની રહેશે, અને અમે એના માટે ખૂબ મહેનત કરી રહ્યા છીએ. એટલે તમને ખાતરી આપો કે તમને સારા વિદ્યાર્થી અને સારા સામાજિક કાર્યકર બનાવવાનું આપણું ધ્યેય છે, અને એ ધ્યેયમાં આપણે સાથે રહીશું. ખૂબ આભાર હિરેનભાઈ. બીજા કોઈ વિદ્યાર્થીને કઈ વાત કરો?